गुड मॉर्निंग विद्यार्थी मित्रों, श्रीदेव स्कूल में तमारो स्वागत छे। आजनो आपनो टॉपिक छे कि डीवाई बाय डीएक्स आपणे शोधवाना छे, पण डीवाई बाय डीएक्स केवी रीते? तो के जे घात वाला विधेय होय एना डीवाई बाय डीएक्स केवी रीते शोधवानो। ધારો કે તમને કોઈ પણ એક ફંક્શન આપેલું છે f(x) અથવા y u of x અને ઘાતમાં શું આવે v of x। તો જે જ્યારે આવા વિધેયો આપેલા હોય અથવા ગુણાકારમાં એક થી વધારે વિધેયો આપેલા હોય તો આપણે શું કરવું? તો કે બંને બાજુ લોગ લેવાનો। તો બંને બાજુ લોગ લેતા શું થાય? log y બરાબર log u x raised to v of x। હવે log નો નિયમ આપણને ખબર છે કે log નો નિયમ એવો છે કે જ્યારે log ની ગમે ઘાત હોય ઘાત ક્યાં આવે? તો કે આગળ આવે। તો log ની ઘાત આગળ આવી ગઈ અને log એમનેમ log u of x। હવે આપણે બંને બાજુ x સાપેક્ષે વિકલન કરીએ તો y નું શું થાય? તો કે y નું થાય 1/y dy/dx અને આમાં ગુણાકારનો નિયમ લાગશે। ગુણાકારનો નિયમમાં શું આવે? તો કે પહેલું એમનેમ એટલે કે v of x એમનેમ બીજાનું વિકલન એટલે કે log u of x નું વિકલન। log નું શું થાય? 1/x એટલે કે 1/u of x અને u સાકળના નિયમ પ્રમાણે u of x નું શું થાય? તો પાછું વિકલન થાય તો u ડેશ x પ્લસ બીજું એમનેમ એટલે કે log u of x એમનેમ અને બીજાનું વિકલન એટલે કે v of x નું વિકલન એટલે કે v ડેશ x। તેથી dy by dx બરાબર શું આવશે? તો કે dy by dx બરાબર y સાઇડ ચેન્જ થાય તો y અને ઇનટુ બ્રેકેટમાં શું આવશે? v of x છેદમાં u of x ઇનટુ u ડેશ x પ્લસ v ડેશ x ઇનટુ log u of x। આ થાય આપણો જવાબ, જ્યાં y ની પછી આ કિંમત મૂકી દેવાની u of x raised to v of x। તો એવી જ રીતે આપણે સ્વાધ્યાય 5.5 માં ચર્ચા કરીએ તો પહેલા દાખલામાં આપણને આપેલું છે કે y is equal to cos x into cos 2x into cos 3x। આપણને આપેલું છે કે અહીંયા આપણે શું કરવાનું છે? તો કે બંને બાજુ લોગ લગાડો। તો બંને બાજુ આપણે અને cos x નું
સાકળના નિયમ પ્રમાણે પાછો વિકલન થાય તો cos x નું શું થાય માઈનસ sin x પ્લસ log cos 2x નું શું થાય 1 upon cos 2x અને cos 2x નું પાછો શું થાય તો કે માઈનસ sin 2x હવે 2x ની અહીંયા x ની જગ્યાએ 2x છે તો 2x નું પાછો વિકલન શું થાય તો કે 2 પ્લસ હવે cos 3x log cos 3x log cos 3x નું શું થાય 1 upon cos 3x cos 3x નું પાછો વિકલન તો કે માઈનસ sin 3x અને 3x નું x ની સાપેક્ષે પાછો વિકલન શું થાય તો કે 3 એનાથી આગળ વધીએ તો dy/dx બરાબર આ y ના ભાગાકારમાં છે સાઇડ ચેન્જ થાય તો અહીંયા શું આવે ગુણાકારમાં આવી જાય હવે માઈનસ sin x ના છેદમાં cos x બરાબર શું આવશે માઈનસ tan x sin x ના છેદમાં cos x બરાબર શું આવશે tan x આગળ માઈનસ થઈ એમ ને આ પ્લસ માઈનસ માઈનસ આ બે આગળ આવી ગયા અને sin 2x ના છેદમાં cos 2x બરાબર tan 2x આ પ્લસ માઈનસ માઈનસ ત્રણ આગળ આવી ગયા અને sin 3x ના છેદમાં cos 3x તો શું આવશે tan 3x therefore dy/dx is equal to y તો y is equal to શું છે આપણે અહીં y is equal to cos x cos 2x into cos 3x પહેલી કિંમત આપણે એપ્લાય કરી તો માઈનસ આ ત્રણેય માંથી શું આવશે માઈનસ કોમન આવી ગયું આ ત્રણેય માંથી માઈનસ કોમન અને y y ની કિંમત શું છે તો કે cos x into cos 2x into cos 3x અને ત્રણેયમાંથી આપણે માઈનસ કોમન કાઢીએ તો માઈનસ કોમન કાઢીએ તો શું આવશે tan x plus tan 2x plus tan 3x આ છે આપણો જવાબ એના પછી આપણે બીજા દાખલાની ચર્ચા કરીએ તો બીજા દાખલામાં શું આપેલું છે y is equal to x minus under root x minus 1 x minus 2 છેદમાં x minus 3 x minus 4 x minus 5 હવે આપણે સૌપ્રથમ ક્યાંથી શરૂઆત કરવાની તો કે બંને બાજુ આપણે log એપ્લાય કરી બંને બાજુ log બંને બાજુ log એપ્લાય કરીએ તો અહીંયા શું થાય log y is equal to log log આપણે અહીંયા અંડર રૂટ કાઢીને ઉપર ઘાત ઉપર ઘાતમાં શું આવશે તો કે 1 ના છેદમાં 2 તો અહીંયા શું આવશે x minus 1 x minus 2 છેદમાં x minus 3 x minus 4 અને x minus 5 ઘાતમાં શું આવશે તો કે 1 ના છેદમાં 2 કેમ કે અંડર રૂટ આપણે રીમૂવ કરી નાખીએ તો ઉપર ઘાતમાં શું આવશે 1 ના છેદમાં 2 હવે log નો નિયમ શું છે તો કે જે ઘાત હોય એ શું આવી જાય આગળ આવી જાય એટલે કે આપણે ઘાતને ક્યાં લખશું તો કે અહીંયા આગળ લખશું ઓકે બંને બાજુ log એપ્લાય કરી કરીને હવે બંને બાજુ x સાપેક્ષે વિકલન કરતા બંને બાજુ x સાપેક્ષે વિકલન તો બંને બાજુ આપણે x સાપેક્ષે વિકલન કરીએ તો log y નું શું થાય તો કે log y નું થાય 1 upon y dy/dx તો 1 upon y dy/dx is equal to અહીં આપણે 1 upon 2 શું છે અચળ છે પણ એની પહેલા આપણે બંને બાજુ આપણે log કરીએ તો એની પહેલા આપણે log નો નિયમ એપ્લાય કરીએ કેમ કે અહીં આપણે ગુણાકાર અને ભાગાકાર નો નિયમ એપ્લાય કરશું પહેલા આપણે બંને બાજુ x સાપેક્ષે વિકલન કરતા પહેલા અહીં log y 1 upon 2 હવે બંને આપણે બંને બાજુ log લગાડી log એપ્લાય કરી તો અહીંયા ગુણાકાર છે તો આ log x minus 1 ગુણાકાર છે તો શું થશે પ્લસ log x minus 2 જેમ આપણે અહીં કહ્યું એમ ગુણાકારમાં હોય તો log અલગ કરીએ તો અહીંયા વચમાં શું આવશે પ્લસ અને આ ટર્મ ભાગાકારમાં છે તો ભાગાકારમાં આપણે log એપ્લાય કરીએ તો શું થાય માઈનસ માઈનસ log x minus 3 પછી અહીંયા પણ ગુણાકાર છે તો
तो यहां गुणाकार में આવશે प्लस पर આગળ શું છે માઈનસ માઈનસ પ્લસ શું થઈ જશે માઈનસ તો માઈનસ log x માઈનસ 4 અને માઈનસ log x માઈનસ 5 હવે આપણે બંને બાજુ x સાપેક્ષે વિકલન કરીએ તો બંને બાજુ x સાપેક્ષે વિકલન કરતા तो बनने पर जो x सापेक्ष से विकलन करिए तो log y जो शू થાય तो કે 1 upon y dy by dx is equal to આ 1 upon 2 એમને અને આ પદ નું વિકલન x ની સાપેક્ષે કરીએ આ પદ નું વિકલન આપણે x ની સાપેક્ષે કરીએ તો log x - 1 નું શું થશે તો કે 1 upon x - 1 કેમ કે log x નું વિકલન નું સૂત્ર શું છે x minus 1 તેવી જ રીતે પ્લસ આ પદનું વિકલન શું થાય તો કે log x minus 2 છે હવે આપણે અહીં log x minus 1 તો છે પણ x minus 1 નું પાછું વિકલન કરીએ તો x નું શું થાય 1 અને 1 નું 0 તો 1 minus 0 1 જ થાય તેથી આપણે log x minus 2 તો log x minus 2 નું શું આવશે 1 upon x minus 2 હવે સાંકળના નિયમ મુજબ x minus 2 નું પાછું વિકલન આવે x નું થાય 1 અને 2 નું થાય 0 એટલે કે 1 જ આવે તો આપણે લખવાની જરૂર નથી માઈનસ અહીં છે log x - 3 તો log x - 3 નું વિકલન શું થશે 1 upon x - 3 માઈનસ log x - 4 નું તો કે 1 upon x - 4 અને માઈનસ log x - 5 નું તો કે 1 upon x - 5 તેથી dy by dx is equal to આ y છે એની આપણે સાઇડ ચેન્જ કરી તો સાઇડ ચેન્જ કરી તો આ બાજુ એની સાઇડ ચેન્જ થાય તો y અને છેદમાં આ 2 1 upon x minus 1 plus 1 upon x minus 2 minus 1 upon x minus 3 minus 1 upon x minus 4 minus 1 upon x minus 5 તેથી dy by dx is equal to y y ની કિંમત કઈ ગઈ y ની કિંમત શું છે તો કે અંડર રૂટ 1 upon 2 અંડર રૂટ x minus 1 અહીંયા y ની કિંમત આપણે એટલે કે તો કે x minus 1 x minus 2 છેદમાં x minus 3 x minus 4 x minus 5 અને ઇન્ટુ બ્રેકેટ માં શું આવશે 1 upon x minus 1 plus 1 upon x minus 2 minus 1 upon x minus 3 minus 1 upon x minus 4 minus 1 upon x minus 5 આ છે આપણો ડિવાઇડ બાય dx એના પછી આપણે ત્રીજો દાખલો જોઈએ ત્રીજા દાખલામાં શું છે કે y is equal to log x raised to cos x log x raised to cos x છે y is equal to log x raised to cos x હવે આપણે શું કરવાનું તો કે બંને બાજુ log એપ્લાય કરી બંને બાજુ આપણે log એપ્લાય કરીએ તો અહીંયા શું થાય તો કે log y બંને બાજુ log એપ્લાય કરીએ તો આ ઘાત છે ઘાત શું આવી જાય આગળ આવી જાય અને આને શું થાય લાગે તો કે log એપ્લાય થઈ જાય તો log ઇન્ટુ શું થઈ જાય log x ઓકે તો બંને બાજુ આપણે શું કર્યું log એપ્લાય કર્યું log એપ્લાય કરતા ઘાત શું આવી જાય ઘાત આગળ આવી જાય અને આને આપણે log એપ્લાય કરીએ ઓકે તો બંને બાજુ આપણે x સાપેક્ષે વિકલન કરીએ બંને બાજુ x સાપેક્ષે વિકલન કરતા તો બંને બાજુ આપણે x સાપેક્ષે વિકલન કરીએ log y નું શું થાય તો કે 1 upon y dy by dx is equal to અહીં ગુણાકારનો નિયમ લાગશે તો પહેલું એમ ને એટલે કે cos x એમ ને બીજાનું વિકલન એટલે કે d by dx log into log x પહેલું એમ ને બીજાનું વિકલન પ્લસ આ બીજું એમ ને એટલે કે log into log x n અને પેલાનું
विकलन એટલે કે cos x નો વિકલન તેથી dy/dx is equal to આ y છે ભાગાકારમાં છે સાઈડ ચેન્જ થાય તો શું થાય ગુણાકારમાં જાય તો y એટલે શું આવશે અહીં cos x અને log into log x નું તો કે આપણે આને x લઈ લે તો log x નું શું થાય 1/x તો કે 1/log x અને log x નું પાછું વિકલન થાય એટલે કે શું થાય 1/x સાકળના નિયમ મુજબ જ્યાં સુધી x આવે ત્યાં સુધી આપણે log એપ્લાય કરવું પડે તો log x એટલે કે log into log x તો 1/log x અને log x નું પાછું વિકલન તો કે 1/x પ્લસ આ log into log x m ને અને cos x નું વિકલન શું થાય તો કે minus sin x તેથી dy/dx is equal to y y is equal to શું છે log x into cos x કૌંસમાં cos x ના છેદમાં શું આવશે cos x ના છેદમાં શું આવશે x log x અને પ્લસ માઇનસ માઇનસ sin x into log x આછો આપણો જવાબ આછો આપણો dy/dx એના પછી આપણે ત્રીજા દાખલાની ચર્ચા કરીએ સોરી ચોથા દાખલાની ચર્ચા કરીએ તો ચોથા દાખલામાં શું છે તો કે y is equal to x raised to x minus 2 raised to sin x અહીં આપણી પાસે બે બે વિધેય છે જે ઘાતવાળા વિધેયો છે તો આપણે એ બંનેને અલગ અલગ આપણે વેલ્યુ ધારીને તો ચોથું જોવો શું છે y is equal to x raised to x minus 2 raised to sin x હવે અહીં આપણી પાસે બે વિધેય છે જે ઘાતાંકવાળા છે તો આપણે બંનેને અલગ અલગ ધારી લેશું તો ધારો કે u is equal to x raised to x અને v is equal to 2 raised to sin x તેથી y is equal to શું થશે x raised to x x raised to x બરાબર આપણે શું થાય તો કે u minus 2 raised to sin x બરાબર v હવે આપણે આનું dy/dx શોધવાનું છે ઓકે તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે લીધું u is equal to x raised to x હવે પહેલા આપણે આનું વિકલન શોધીએ x સાપેક્ષે તો પહેલા આપણે બંને બાજુ log એપ્લાય કરીએ તો કે બંને બાજુ log લગાડ તો બંને બાજુ log આવે તો અહીંયા શું આવશે log u બરાબર અહીંયા log આવે તો અહીંયા ઘાત શું આવી જાય ઘાત આગળ આવી જાય એટલે કે x into log x હવે બંને બાજુ x સાપેક્ષે વિકલન કરતા હવે બંને બાજુ આપણે x સાપેક્ષે વિકલન કરી તો log u નું શું થશે તો કે 1/u into du/dx log u નું શું થશે તો કે 1/u into du/dx is equal to આમાં ગુણાકારનો નિયમ લાગશે તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે આમ d/dx x log x તેથી 1/u du/dx is equal આયા ગુણાકારનો નિયમ લાગે એટલે પહેલું એમને એટલે કે x એમને બીજાનું વિકલન એટલે કે log x નું વિકલન 1/x પ્લસ બીજું એમને એટલે કે log x એમને અને પહેલાનું વિકલન એટલે કે x નું વિકલન 1 તેથી du/dx is equal to u આ બાજુ આવે તો ગુણાકારમાં જઈ અહીં x x ઉડી ગયા તો ઇન્ટુ બ્રેકેટમાં શું વધશે 1 પ્લસ log x અને તેથી du/dx is equal to u તો u બરાબર શું છે x raised to x તો અહીંયા u બરાબર શું આવશે x raised to x અને અહીં 1 પ્લસ log x આ છે આપણું સમીકરણ નંબર 1 હવે આપણે v નું શોધીએ du/dx શોધાઈ ગયું હવે v નું x ની સાપેક્ષે વિકલન કરીએ v બરાબર શું
થશે 2 sin x v બરાબર 2 raise to sin x તો બંને બાજુ log એપ્લાય કરીએ તો બંને બાજુ log એપ્લાય કરીએ તો શું થાય અહીં log v is equal to અહીં ઘાત છે ઘાત શું આવી જાય આગળ આવી જાય એટલે sin x into log 2 હવે બંને બાજુ x સાપેક્ષે વિકલન કરીએ તો અહીં x સાપેક્ષે વિકલન કરતા તો x સાપેક્ષે વિકલન કરીએ તો log v નું શું થશે 1 upon v અને dv by dx is equal to d by dx sin x into log 2 તેથી dv by dx is equal to v અહીં ભાગાકારમાં છે સાઇડ ચેન્જ થાય તો ક્યાં જાય ગુણાકારમાં હવે અહીંયા આપણે ગુણાકારનો નિયમ એપ્લાય કરીએ ગુણાકારનો નિયમ એપ્લાય કરીએ તો પહેલું એમ ને એટલે કે sin x એમ ને બીજાનું વિકલન એટલે કે log 2 નું વિકલન log 2 શું છે અચળ છે તો અચળ નું શું થાય 0 પ્લસ બીજું એમ ને એટલે કે log 2 એમ ને અને પહેલાનું વિકલન એટલે કે sin x નું વિકલન શું થાય cos x અને તેથી dv by dx is equal to v v is equal to શું છે 2 raise to sin x અને into bracket અહીં તો આ તો 0 થઈ જશે અને log 2 into cos x હવે dv by dx આ du by dx આ છે આપણો સમીકરણ નંબર 2 હવે y is equal to શું છે y is equal to u minus v તો આપણે શોધવું છે dy by dx તો dy by dx is equal to શું આવશે du by dx minus v નું dv by dx અને તેથી dy by dx dy by dx is equal to du by dx તો du by dx બરાબર શું છે તો કે x raise to x અને into bracket 1 plus log x અને માઇનસ du dv by dx તો dv by dx શું છે 2 raise to sin x 2 raise to sin x into bracket log 2 into cos x આ છે આપણો જવાબ સમીકરણ 1 અને 2 પર છે ઓકે એના પછી આપણે પાંચમો દાખલો જોઈએ તો પાંચમો દાખલામાં શું છે y is equal to x plus 3 square into x plus 4 cube into x plus 5 raise to 4 હવે આપણે જે ડાયરેક્ટ એપ્લાય કરીએ તો બંને બાજુ આપણે log એપ્લાય કરીએ પાંચમા દાખલામાં બંને બાજુ log લગાડતા તો બંને બાજુ શું આવશે log એપ્લાય કરીએ તો અહીંયા શું આવશે log y is equal to log x plus 3 square into x plus 4 cube into x plus 5 raise to 4 ओके તેથી હવે પહેલા અહીંયા log ને આપણે અલગ અલગ કરીએ તો અહીંયા શું આવશે log x plus 3 square અહીં ગુણાકાર છે તો ગુણાકારમાં આપણે log અલગ અલગ કરીએ તો સાઈડ થઈ આવશે પ્લસ તેથી log x plus 4 cube અને અહીં પણ ગુણાકાર છે તો અહીંયા પ્લસ log x plus 5 raise to 4 તેથી log y is equal to જેમ આપણે આગળ ભણી ગયા કેમ કે log માં જે ઘાત હોય ઘાત ક્યાં આવી જાય આગળ આવી જાય તો ઘાત આગળ આવે તો અહીંયા 2 log x plus 3 plus 3 log x plus 4 plus 4 log x plus 5 હવે બંને બાજુ x સાપેક્ષે વિકલન કરીએ આપણે તો કે બંને બાજુ x સાપેક્ષે વિકલન કરતા તો કે log y નું શું થાય તો કે 1 upon y dy by dx is equal to આ બે અચળ છે એટલે કે એમ ને એમ અને છેદમાં
log x plus 3 નું શું થાય તો કે 1 upon x plus 3 1 upon x plus 3 અને x plus 3 નું પાછું વિકલન થાય તો x નું શું થાય 1 અને 3 નું 0 એટલે કે 1 જ આવે એવી જ રીતે plus 3 આ 3 છે યાર ચડે ને log x plus 4 નું શું થાય તો કે 1 upon x plus 4 અને plus 4 as it is છેદમાં log x plus 5 નું શું થાય તો કે 1 upon x plus 5 અને તેવી જ રીતે dy by dx is equal to y ભાગાકારમાં છે આ બાજુ આવે તો ગુણાકારમાં હવે અહીં આપણે લસા લઈએ આ ત્રણેય પદનો આપણે લસા લઈએ તો 2 into r લસા લઈએ તો આ 2 ની સાથે ગુણાકારમાં કે આવશે તો કે જે અહીં વધે છે એટલે કે 2 into x plus 4 into x plus 5 plus 3 3 ની સાથે કોણ આવશે તો 3 ને એમ ને એટલે બાકીના કયા છે તો કે x plus 3 અને x plus 5 અને plus 4 તો 4 into x plus 3 અને x plus 4 અને છેદમાં શું આવશે તો કે છેદમાં 3 નો ગુણાકાર તો કે x plus 3 x plus 4 અને x plus 5 અને તેવી જ રીતે આ y into bracket આ 2 2 એમ ને આ બંને કૌંસનો ગુણાકાર કરીએ તો શું આવશે x into x x square plus 4x અને plus 5x તો 5 ને 4 કેટલા થાય 9x plus અને 5 4 20 plus આ 3 as it is આ બે નો ગુણાકાર x into x x square plus 3x into 5x હવે x into x x square plus 5 into x 5x પછી 3 into x 3x એટલે 5 ને 3 કેટલા થાય તો કે 8x અને plus 3 5 ના એટલે કે 5 તેરી 15 plus 4 as it is આ બે નો શું ગુણાકાર શું થાય તો કે x square plus 4 ને 3 7x અને 4 તેરી 12 છેદમાં x plus 3 x plus 4 અને x plus 5 હવે અહીં આપણે y ની કિંમત એપ્લાય કરીએ તો y is equal to શું છે અહીંયા x plus 3 square x plus 3 square x plus 4 cube અને x plus 5 raise to 4 અહીંયા આપણે y ની કિંમત એપ્લાય કરીએ into bracket આ બે અંદર ગુણાય તો શું થાય 2x square plus 9 દુ 18x plus 20 દુ 40 પ્લસ આ 3 અંદર ગુણાય તો 3 ઇન્ટુ x² એટલે કે 3x² પ્લસ 8 તેરી 24x પ્લસ 15 તેરી 45 અને પ્લસ 4 અંદર ગુણાય તો 4x² પ્લસ 7 4 28x અને 12 4 48 અને છેદમાં x plus 3 x plus 4 અને x plus 5 ઓકે તેથી dy by dx is equal to અહીં x plus 3 અને x plus 2 આનો સ્ક્વેર એટલે કે એક પદ ઉડી જાય અહીં x plus 4 અને આની સાથે એક પદ ઉડી જાય તો અહીંયા શું વધશે બે ઘાત વધે અહીં x plus 5 અને આની સાથે એક ઘાત ઉડી જાય તો શું વધશે ત્રણ ઘાત વધે તો અહીંયા શું કહ્યું તો કે x plus 3 પછી x plus 4 સ્ક્વેર અને પ્લસ x plus 5 raise to 3 અને ઇન્ટુ બ્રેકેટ આ 2x સ્ક્વેર પ્લસ 3x સ્ક્વેર એટલે કે 5x સ્ક્વેર પ્લસ 4x સ્ક્વેર એટલે કે 9x સ્ક્વેર પ્લસ 18x પ્લસ 24x કેટલા થાય 24 ને 8 32 ને 10 42 42 ને 28 કેટલા થાય તો કે 70 પ્લસ 40 40 પ્લસ 45 એટલે 95 95 પ્લસ 48 એટલે કે કેટલા થાય 95 પ્લસ 48 એટલે કે 143
सॉरी 40 प्लस 45 कितना था 85 85 प्लस 48 133 अच्छा आप लोग डिवाइड बाय डीएक्स तो ये ना क्या आप रहे चल चल करिए छठा दाखला नहीं तो छठा दाखला में सोचे तो के y इज इक्वल टू x प्लस 1 अपॉन x होल रेस टू x प्लस x रेस टू 1 प्लस 1 अपॉन x छठा दाखला में y इज इक्वल टू x प्लस 1 अपॉन x होल रेस टू x प्लस x रेस टू 1 प्लस 1 अपॉन x और आपने जब आगे गई तो ये आपके पास एक घातक की हुई गई है तो बनने को आपने अलग अलग अप्लाई करिए तो धारो के u इज इक्वल टू x प्लस 1 अपॉन x होल रेस टू x अने v इज इक्वल टू x रेस टू 1 प्लस 1 अपॉन x અને તેથી y is equal to શું થશે તો કે આ બરાબર શું થાય તો આપણે u અને પ્લસ આ બરાબર આપણે શું થાય તો કે v હવે આપણે u અને v નું અલગ અલગ વિકલન કરીએ તો u is equal to શું છે x plus 1 upon x all raised to x તો હવે આપણે બંને બાજુ log apply કરીએ તો બંને બાજુ log લગાડતા तो बनने बाजु शू था सही है log u અને અહીં log લાગે એટલે કે ભાગ શું આવી જાય આગળ આવી જાય તો કે x log x plus 1 upon x હવે બનને બાજુ x સાપેક્ષે વિકલન કરીએ બનને બાજુ x સાપેક્ષે વિકલન કરતા હવે બનને બાજુ x સાપેક્ષે વિકલન કરીએ તો log u નું શું થશે 1 upon u and du by dx અહીં આપણે ભાગાકારનો નિયમ એપ્લાય કરી એટલે કે પહેલું એમને x એમને અને બીજાનું વિકલન એટલે કે 1 log x plus 1 ઉપર x નું શું થશે તો કે આનું અને આપણે x સુધારી લઈએ તો x એટલે કે 1 upon x એટલે કે 1 upon x plus 1 upon x અને x plus 1 upon x નું પાછું વિકલન સાકળતા નિયમ મુજબ તો x નું શું થશે તો કે 1 माइनस सॉरी प्लस અહીં પ્લસ છે તો 1 upon x નું વિકલન શું થાય તો કે 1 upon x ના વિકલનનું સૂત્ર છે માઇનસ 1 upon x સ્ક્વેર એટલે કે પ્લસ માઇનસ માઇનસ થઈ જશે અને માઇનસ 1 upon x સ્ક્વેર ચાલો આપેલું એમને આથી બીજાનું વિકલન પ્લસ બીજું એમને એટલે કે log x plus 1 upon x એમને અને પહેલાનું વિકલન એટલે કે x નું વિકલન થાય 1 તેથી du by dx इज इक्वल टू यू आवा जो आवे तो गुणाकार में ले अब आनो આપણે લસા લઈએ તો x into x એટલે કે x square plus 1 ના છેદમાં શું આવશે x હવે ઈ છેદનો છેદ ક્યાં જશે તો કે અંશમાં આપણે અહીં કરીએ તો 1 upon x into x x square plus 1 અને છેદમાં શું આવશે x into આનો લસા લઈએ તો શું આવશે x square minus 1 upon x प्लस log x प्लस 1 upon x તેથી આ x અને આ x શું થાય ઉડી જાય અને આ છેદનો છેદ અંશ એ ક્યાં જાય ઉપર જાય એટલે કે du by dx is equal to u u is equal to શું છે x plus 1 upon x all raised to x અહીં આપણે u ની કિંમત અપ્લાય કરી અને ઇનટુ બ્રેકેટ આ છેદનો છેદ અંશમાં જાય તો x ઇનટુ અહીં x સ્ક્વેર માઇનસ 1 અને છેદમાં x સ્ક્વેર પ્લસ 1 ઓકે સોરી અહીં આપણે અહીં શું આવશે x સ્ક્વેર માઇનસ 1 ના છેદમાં x સ્ક્વેર આવે તો x સ્ક્વેર અને આ x સ્ક્વેર આ બંને શું થાય ઉડી જાય અહીંયા x ઉડી જાય પ્લસ log x plus 1 upon x આછે આપણો du by dx હવે આપણે શું શોધીએ તો કે v નું શોધીએ તો v is equal to શું છે v is equal to x plus sorry x raised to
plus 1 upon x. હવે બંને બાજુ આપણે log એપ્લાય કરી તો બંને બાજુ log એપ્લાય કરીએ તો અહીંયા શું આવશે log v into અહીં log એપ્લાય કરીએ તો આ 1 plus 1 upon x આગળ આવી જાય અને આ x ને શું લાગી log લાગી જાય. હવે x સાપેક્ષે વિકલન કરી x સાપેક્ષે વિકલન કરતા તો x સાપેક્ષે વિકલન કરીએ તો log v નું શું થાય તો કે 1 upon v dv by dx is equal to અહીં આપણે ગુણાકારનો નિયમ લાગશે એટલે કે પહેલું એમએમ એટલે કે 1 plus 1 upon x એમએમ બીજા વિકલન એટલે કે log x નું વિકલન શું થાય 1 upon x plus બીજું એમએમ એટલે કે log x એમએમ પહેલાનું વિકલન એટલે કે 1 નું વિકલન શું થાય 0 કેમ કે અચળ છે અને 1 upon x નું વિકલન શું થાય તો કે minus 1 upon x square તેથી dv by dx is equal to v આ બાજુ આવે તો ક્યાં જાય તો કે ગુણાકારમાં અહીં આનો આપણે લસા લઈએ તો x into 1 x plus 1 અને છેદમાં શું આવશે x into આ 1 upon x plus log x અને અહીં 0 માઇનસ કરીએ તો માઇનસ 1 upon x square અને તેથી dv by dx is equal to v. V is equal to શું છે? X raised to 1 plus 1 upon x into bracket આ x plus 1 છેદમાં x into x શું થઈ જાય? X square આ plus minus minus અને આ log x upon x square. હવે અહીં પાછું dv by dx is equal to x raised to 1 plus 1 upon x અને આના કૌંસમાં આપણે લસા લેતા લસા શું આવશે x square લસા શું આવશે x square લસા આવે તો ઉપર શું થાય x plus 1 અને minus log x આ સમીકરણ નંબર 2 અને આ સમીકરણ નંબર 1 તો હવે y is equal to આપણી પાસે શું છે તો કે y is equal to શું છે u plus v y is equal to u plus v તો dy by dx આપણે શોધવું છે તો dy by dx બરાબર શું થશે du by dx plus v નું dv by dx હવે સમીકરણ 1 અને 2 પરથી સમીકરણ 1 અને 2 પરથી શું થશે dy by dx dy by dx is equal to du by dx પણ du by dx is equal to શું છે તો કે x plus 1 upon x all raised to x into bracket x square minus 1 ના છેદમાં x square plus 1 plus log x plus 1 upon x accounts પૂરો અને પ્લસ અહીં શું છે પ્લસ એટલે કે પ્લસ આપણે અહીં એપ્લાય કર્યું અને પછી શું છે dv by dx તો dv by dx બરાબર શું છે x raised to 1 upon 1 plus x અને into bracket x plus 1 minus log x અને છેદમાં x square આ છે આપણો dv by dx તેથી આજે આપણે ચર્ચા કરી 6 દાખલાની એનાથી આગળ દાખલાની આપણે ચર્ચા કરીશું કાલે થેન્ક યુ.